ચલો વિદ્યાર્થી મિત્રો મજામાં વિદ્યાર્થી મિત્રો આજે વાત કરવાની છે આપણે ઊર્જા સંરક્ષણના નિયમ વિશે જે આપણે વર્ષોથી ભણતા આવીએ છીએ પણ ઊર્જા સંરક્ષણનો જે સંબંધ છે એ આપણે અગાઉ ભણી ગયા શેમાં મિત્રો લેન્જમાં તો આ જે નિયમ જે છે એમની તારવણી એ ફેરડે વાત કરી છે મિત્રો કયા ભાઈએ ફેરડે ભાઈએ કઈ રીતે કે આપણે ભણા સૌપ્રથમ તો ફેરડેનો નિયમ E is equal to minus delta phi by delta t ઓકે ત્યાર બાદ બીજું સૂત્ર ભણા BVL આ BVL સૂત્ર ભણા એમાં એક લંબ ચુંબકીય ક્ષેત્ર ધ્યાનમાં લીધેલું સમજો ખાસ પછી આપણે ટોપિકમાં જઈએ આ લંબ ચુંબકીય ક્ષેત્ર ધ્યાનમાં લીધે તેમની અંદર એક યુ આકારનો વાહક તારનું ગૂંચળું લીધેલું જેમાં એક પી ક્યુ લંબાઈનો સળિયો લીધેલો પી ક્યુ આર એસ જે સળિયાની લંબાઈ એલ આ એલ આ અંતરને મેં એક સામે આપ્યું હતું અને આ રીતે હું વી અચળ વેગથી ગતિ કરાવતો હતો ઓકે અને ત્યારે આપણને સૂત્ર મળ્યું હતું ઈ ઇઝ ઇક્વલ ટુ બીવી એલ તો આજનો ક્વેશ્ચન છે મિત્રો કે યુ આકારના સળિયામાં ફેરડે કરેલા અથવા તો ફેરડેના નિયમ પરથી યાંત્રિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણની ચર્ચા કરો ફરી એકવાર મિત્રો યાંત્રિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ સમજાવો એટલે કે યાંત્રિક ઉર્જા જેટલી મળે છે એ બધી શેમાં રૂપાંતર પામે વિદ્યુત ઉર્જામાં એનો અર્થ એવો થાય છે કે ઉર્જાનું કેવું થયું સંરક્ષણ થયું છે નાશ થતો નથી નથી સર્જન થતું ઓકે યાંત્રિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ કરો અથવા તો ઉર્જા સંરક્ષણના નિયમની ચર્ચા વિચારણા કરો એવો પણ પ્રશ્ન પૂછાય પણ શેના માટે યુ આકારના વાહક તાર માટે એમાં એક સળિયો છે ઓકે કમ્પ્લીટ તો સૌ પ્રથમ આકૃતિનું વર્ણન કરવામાં આવશે શેનું વર્ણન કરશું મિત્રો આકૃતિનું વર્ણન કે પીક્યુ જે સળિયો છે એમનો અવરોધ સ્મોલ આર છે જ્યારે એસપી એસઆર આર ક્યુ સમજો ખા એસપી તાર એસઆર આર ક્યુ તારનો અવરોધ અવગણ્ય છે કેવો છે મિત્રો અવગણ્ય છે તો પરિણામી અવરોધ કેટલો થયો કમ્બાઈનમાં તેથી પરિણામી અવરોધ સમજો ખાસ મિત્રો પરિણામી અવરોધ આર થાય ઓકે એટલી માહિતી મને મળી ગઈ હવે જો તમે સળિયાના આ બાજુ ખસેડો અથવા તો ઓલી બાજુ ખસેડો એના અવરોધમાં ફેરફાર ના થાય કારણ કે માત્ર પીક્યુનો અવરોધ લેવાનો છે આખી તારનો અવરોધ કેવો થઈ ગયો અચળ થઈ ગયો અને ઈએમએફનું સૂત્ર આપણે મળી ગયેલું છે અથવા તો પ્રેરિત ઈએમએફ લખી નાખવું ભાઈ મિત્રો બીવી તો તેથી પ્રેરિત પ્રવાહ કેટલો આવશે બોલો મિત્રો ઓકે વેરી ગુડ પ્રવાહ એટલે વોલ્ટેજના છેદમાં આર પરથી ઓહમના નિયમની મદદથી મિત્રો વોલ્ટેજ એટલે બીવીએલ આર એટલે સ્મોલ આર આ પ્રકરણ થઈ ગયો હવે કયો પાવર મેળવવાનો છે યાંત્રિક પાવર મેળવવાનો છે તો પાવરનું સૂત્ર આપણી પાસે છે ફાવી ગયા પરંતુ જ્યારે સળિયાને વી વેગથી ગતિ કરવામાં આવે છે ત્યારે ચુંબકીય ક્ષેત્રો તારની લંબાઈ આઈ એલ પ્રવાહ પસાર થશે સળિયામાં આઈ જેટલો અને ચુંબકીય ક્ષેત્ર છે લેના પર ચુંબકીય બળ ઉદ્ભવતું હોય છે મિત્રો અને ચુંબકીય બળનું સૂત્ર જે લેન્જ બળથી મળતું આપણને અને ચુંબકીય બળ શબ્દ વાપરો તો પણ ચાલશે અને લેન્જ બળ શબ્દ વાપરો તો પણ ચાલશે આઈ એલ ક્રોસ બી અથવા તો આપણે નામ યાદ રાખ્યું છે લાઇટ બિલ શું યાદ રાખ્યું છે મિત્રો લાઇટ બિલ નંબર એક
નંબર 2 ઓકે એટલી વસ્તુ આપણે પીણા કે જો સળિયાને તમે સતત અચળ વિવ્યક્તિ ગતિ કરાવો ત્યારે મેગ્નેટિક ફોર્સ ઉદ્ભવે અથવા તો લેન્ઝ બળ ઉદ્ભવે જે કાર્ય કરે એવો સતત તો કેટલું ઉદ્ભવે આયલ ક્રોસ બી અથવા તો લાઇટ બિલ જેટલું તો હવે મારે જાણવું છે યાંત્રિક પાવર પાવર નું સૂત્ર છે આપણે ભણી ગયા મિત્રો ફાવી ગયા યાંત્રિક પાવર તો ફાવી ગયા હોય મિત્રો તો બિલ F ની જગ્યાએ B I L V એટલે વેગ અચળ અને I ની કિંમત મારી પાસે છે B V L કઈ છે મિત્રો B V L ના છેદમાં R ઇનટુ L V B / B B square V / V V square L / L L square છેદમાં R તો આ મને શું મળ્યો મિત્રો યાંત્રિક પાવર મેળવો નંબર 3 આપી દો હવે જો તમે સમગ્ર ઘટનામાં માટે વિદ્યુત પાવર મેળવો અને જે વિદ્યુત પાવર આના જેટલો મળે તો આપણે કહી શકીએ કે મિકેનિકલ પાવર ઇઝ ઇક્વલ ટુ ઇલેક્ટ્રિક પાવર એટલે યાંત્રિક પાવર અથવા તો યાંત્રિક ઊર્જાનું વિદ્યુત ઊર્જામાં રૂપાંતરણ થાય છે તમે કહી શકો છો ઓકે તો આ કયો છે યાંત્રિક આપણે જ્યારે ગતિ કરે વિચાર આપણે કાર્ય અથવા તો પાવર મેળવો હવે વિદ્યુત પાવરમાં છે તો વિદ્યુત પાવરનું સૂત્ર છે મિત્રો P બરાબર VI કે સૂત્ર છે મિત્રો P બરાબર VI V એટલે E I E એટલે મિત્રો આપણને ખબર છે કેટલું મળે છે BVL અને I એટલે મિત્રો કેટલું મળે છે BVL / R BVL 1 BVL 2 એટલે B square V square L square / R આ કયો ઇલેક્ટ્રિક પાવર ઇલેક્ટ્રિક પાવર નંબર કેટલા આપી દો મિત્રો 4 તેથી સમીકરણ 3 અને 4 પરથી સાબિત કરી શકાય છે કે મિકેનિકલ પાવર ઇઝ ઇક્વલ ટુ ઇલેક્ટ્રિક પાવર એટલે કે યાંત્રિક ઊર્જાનું વિદ્યુત ઊર્જામાં રૂપાંતરણ થાય છે આ તમારી થિયરી સાબિત કરવાની છે ઓકે ક્લિયર હવે બીજો ક્વેશ્ચન પેટા ક્વેશ્ચન આમાં જ પૂછાય મિત્રો તમે ફેરેડેના નિયમ પરથી વિદ્યુત ભારમાં કેટલો ફેરફાર થાય શમા મિત્રો વિદ્યુત ભારમાં જો પ્રવાહ પ્રેરિત ઉદ્ભવે પ્રેરિત EMF ઉદ્ભવે તો વિદ્યુત ભારની પરિસ્થિતિ શું થાય એના વિશે મારે માહિતી મેળવવી છે ઓકે તો વિદ્યુત ભાર મેળવવો છે તો સૌપ્રથમ ફેરેડેનો નિયમ જાણીએ E બરાબર માઇનસ ડેલ્ટા ફાઈ / ડેલ્ટા ટી આપણું સૂત્ર છે મિત્રો હવે જો મારે માનાંકમાં રાખવું હોય અથવા તો મૂલ્ય રાખવું હોય તો E ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા ફાઈ / ડેલ્ટા ટી મૂલ્ય મળી ગયું E ની જગ્યાએ મારે શું લખાય વિદ્યુત ભાર એટલે IR લખાય ડેલ્ટા ફાઈ / ડેલ્ટા ટી મારે પ્રવાહ નથી જોતો વિદ્યુત ભાર જોતો છે વિદ્યુત ભાર જોતો હોય તો I ને વિદ્યુત ભાર સ્વરૂપે દર્શાવવો પડે I એટલે dQ / dt અથવા તો ડેલ્ટા Q / ડેલ્ટા ટી ઇન્ટુ R ડેલ્ટા ફાઈ / ડેલ્ટા ટી ડેલ્ટા ટી ડેલ્ટા ટી કેન્સલ R અંશમાંથી ક્યાં જાય મિત્રો છેદમાં જાય એટલે વિદ્યુત ભારમાં થતો ફેરફાર ફ્લક્સમાં ફેરફાર અને અવરોધના ગુણોત્તર જેટલો હોય છે હવે ક્યારેક તમને એક્ઝામ્પલમાં આવું આપી શકે એ બી કોસ થીટા 2 - એ બી કોસ થીટા 1 છેદમાં આર ઇઝ ઇક્વલ ટુ વિદ્યુત ભાર અથવા ડેલ્ટા ક્યુ ઇઝ ઇક્વલ ટુ એ બી 2 - એ બી 1 છેદમાં આર અથવા બોલો હવે તો તમે જાતે લખી શકો છો મિત્રો કે એ 2 - એ 1 બી છેદમાં આર કોઈ પણ રીતે એક સ્વાધ્યાયનો એક્ઝામ્પલ આવશે આ સૂત્રમાંથી મિત્રો ઓકે અને એમાં કા વિદ્યુત ભાર પૂછે આપ્યો હોય તો બી પૂછે એ પૂછે
क्यू आपो हो ए आपो हो तो बी पूछे बी आपो हो क्यू आपो आर आपो तो ए पूछे बधी माहिती में एक माहिती अधूरी हे जे तमने क्वेश्चन में पूछवामां आवशे ओके तो आ रीते फ्लक्स नो फेरफार जे छे ए तमने मळे હવે ક્યારેક એવો પ્રશ્ન પૂછ્યો વિદ્યુત ભારમાં થતો ફેરફાર એ સમય પર આધાર રાખે કે નથી રાખતો તો તમે કહી શકો છો કે વિદ્યુત ભારમાં થતો ફેરફાર સમય પર આધારિત નથી શેના પર આધાર રાખે ફ્લક્સ અને અવરોધ પર આધાર રાખે છે એટલે કે ચુંબકીય ફ્લક્સ પર આધાર રાખે ફ્લક્સના ફેરફારના સમય દર પર આધારિત નથી પ્રવાહ અને ઈએમએફ ફ્લક્સના ફેરફારના સમય દર પર આધાર રાખે ડેલ્ટા ક્યુ આધાર રાખતો નથી ओके आ रीतनी बात छे हवे मित्रों आने रिलेटेड एक आपने उदाहरण आप्युं छे 6.8 एना विषे बात करिए तो सौ प्रथम मित्रों उदाहरण नंबर 8 ओके 6.8 एमा तमने माहिती आपी छे के सौ प्रथम चुंबकीय क्षेत्र आपी दीधुं छे तो चुंबकीय क्षेत्र ने हुं दर्शावुं छुं मित्रों ध्यान आपजो खास આ રીતનું ચુંબકીય ક્ષેત્ર આપવામાં આવે છે એક એક્ઝામ્પલ આવડી જાય મિત્રો ઘણા બધા પ્રશ્નોનો જવાબ મળી જશે આપણને પાવર ફ્લક્સ બળ ઈએમએફ બધા વિશે જવાબ મળશે આ રીતનું ચુંબકીય ક્ષેત્ર છે અને એમાં આ રીતની વાત હશે આ તાર આપ્યો મિત્રો એટલા વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર નથી માત્ર એટલા વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર છે તો નામ આપી દઉં આ પી ક્યુ કેટલા વ્યક્તિગત કરવામાં વી વ્યક્તિ આર એસ આ લંબાઈ એલ છે ઓકે અહીં મિત્રો એક્સ બરાબર ઝીરો થી એક્સ બરાબર બી અહીં એક્સ બરાબર ટુ બી કેટલું છે મિત્રો એક્સ બરાબર ટુ બી હવે રકમમાં ખાસ ધ્યાન આપજો કે આકૃતિનો સંદર્ભ લ્યો કે લંબચોરસ વાહકની ભુજા પી ક્યુને એક્સ બરાબર ઝીરો થી બહારની તરફ ગતિ કરવામાં આ રીતે એક સમાન ચુંબકીય ક્ષેત્ર સમતલને લંબ છે અને એક્સ બરાબર ઝીરો થી એક્સ બરાબર બી સુધી વિસ્તરેલ છે એટલે બી સુધી ચુંબકીય ક્ષેત્ર સમાન વિસ્તરેલ છે અને બી થી વધારે એક્સ હોય તો એના માટે શૂન્ય લેવાનું છે માત્ર ભુજા પીક્યુ જ નોંધપાત્ર અવરોધ ધરાવે છે એટલે કે પીક્યુ નો અવરોધ લેવાનો છે બાકી અવરોધ ધ્યાનમાં લેવાનો નથી જ્યારે પીક્યુ ને અચળ ઝડપ વી સાથે ઝીરો થી ટુ બી સુધી બહારની તરફ ખેંચવામાં આવે છે અને ત્યારબાદ ઝીરો પર પરત લાવવામાં આવે એટલે આ રીતે ખેંચી લીધી પછી પાછી પરત લાવવામાં આવે તે સ્થિતિનો વિચાર કરો ફ્લક્સ પ્રેરિત ઈએમએફ ફ્લક્સ પ્રેરિત ઈએમએફ ભૂંજાને ખેંચવા માટે બળ અને જૂલ ઉષ્મા તરીકે વેવ પંપતા પાવરના સૂત્રો મેળવો ઓકે મિત્રો તો મને માહિતી આપી છે એક્સ બરાબર ઝીરો થી એક્સ બરાબર બી ત્યારબાદ એક્સ બરાબર બી થી એક્સ બરાબર ટુ બી પછી પાછું ટુ બી થી બીમાં આવીશ સમજો ખાસ ટુ બી થી કેમ આવીશ બીમાં અને બી થી પાછો કેમ આવીશ તે દરમિયાન ફ્લક્સ પ્રેરિત ઈએમએફ બળ અને પાવરના ગ્રાફ મેળવવાના છે સૂત્ર મેળવવાના છે આ રીતનો મારો ક્વેશ્ચન છે ઓકે ક્લિયર ઓકે સર થેન્ક યુ ક્લિયર થઈ ગયું છે તો સૌ પ્રથમ મિત્રો આપણે ફ્લક્સ મેળવવું છે તો ફ્લક્સ ઇઝ ઇક્વલ ટુ બી એ આ ફ્લક્સ માટે મેં ગ્રાફ બનાવ્યો છે બી એ તો બી એ એટલે મિત્રો શું આવશે એલ એક્સ આવશે ક્યાં સુધી જો ઝીરો થી એટલા સુધીમાં એલ એક્સ હોય અને એનાથી આગળ પોગી જાય તો શું આવી જાય બી એલ બી હવે જો બહાર જાય તો ચુંબકીય ક્ષેત્ર ધ્યાનમાં લેવાનું નથી એનો અર્થ શું છે જે ફ્લક્સ હશે એ ફ્લક્સ એમનેમ રહેશે ફ્લક્સમાં કોઈ જાતનો ફેરફાર થશે નહીં કારણ કે પછી સંકળાતું જ નથી જે હતું નહીં રહેશે એટલે અચળ ફ્લક્સ થઈ જાય બી થી બારની બાજુ જાય ત્યાં સુધી મિત્રો હવે એટલે સુધી પહોંચી ગયો ત્યારે ફ્લક્સમાં કોઈ જાતનો ફેરફાર થતો નથી હવે જેવો પાછો રિટર્ન આવશે ક્યાં આવશે મિત્રો પાછો
रिटर्न आउसे એટલે ફ્લક્સ અચળ રહે અચળ રહે અને પછી અહીં થી પાછો આવશે તો ફ્લક્સ કેવું થાય ઘટતું જાય મિત્રો કેવું થાય ઘટતું જાય કે શરૂઆતમાં અહીં થી આ x અહીં 0 થી વધતા જાય વધતા જાય વધતા જાય એટલે વૈધુ સમપ્રમાણતાનો સંબંધ આવ્યો મિત્રો એટલે હાર ગયો છે એટલે 0 થી આ x સુધી એટલે કે b સુધી મિત્રો વધે છે પછી ક્યાં આવશે 2b સુધી અચળ રહેશે કેવું રહે મિત્રો અચળ રહે કેવું રહેશે અચળ રહેશે હવે 2b સુધી આવી ગયા છે ત્યારબાદ 2b સુધી આવી ગયા હવે પાછો આવશે રિટર્ન તો રિટર્ન માં પાછો ક્યાં આવશે મિત્રો b સુધી આવશે ક્યાં આવશે b સુધી હવે પાછો આવશે એટલે ઘટશે અને ઘટશે મિત્રો એટલે આ રીતનો ગ્રાફ આવશે તો આ રીતે તમારો ગ્રાફ આવે છે કેનો ફ્લક્સનો ક્લિયર મિત્રો ફરી એકવાર કારણ કે ગ્રાફ બહુ ઇમ્પોર્ટન્ટ છે શરૂઆતમાં 0 x એટલે શૂન્ય જેમ વધતું જાય ફ્લક્સ વધે સમપ્રમાણતાનો સંબંધ ક્યાં સુધી b સુધી વધ્યો છે મિત્રો ઓકે b થી 2b માં જાઓ એટલે ન્યા કોઈ ચુંબકીય ક્ષેત્ર ધ્યાનમાં લેવાનું નથી કીધું એટલે આપણે અચળ રાખશું હતું નહીં રે કારણ કે વધતું નથી ને ઘટતું નથી રી કોમન એટલું રૂ પાછો 2b માંથી b માં આવી જાય વધતું નથી ને ઘટતું નથી હવે અહીં આવી ગયા અને ત્યાંથી પાછું ઘટતું જાય એટલે શૂન્ય થઈ ગયો આ તમારી ફ્લક્સની વાત હતી આ ઇક્વેશન થયું પણ આ એનું ગ્રાફ થયો ત્યારબાદ મારો બીજો ગ્રાફ છે ઈએમએફનો શેનો છે મિત્રો આ ગ્રાફ ઈએમએફ ઈએમએફ એટલે ડી ફાય બાય ડીટી શું આવશે મિત્રો એ અથવા તો બીવીએલ પણ કેવા આવશે ઋણ આવશે મિત્રો કેવા છે બીવીએલ આ સૂત્ર છે મારું તો શરૂઆતમાં કેવી પરિસ્થિતિ છે કે અંતરથી કેવું થાય છે વધતું જાય વધતું જાય વધતું જાય ક્યાં સુધી બી સુધી પરંતુ સમજો ખાસ મિત્રો આગ્રા શરૂઆતમાં ઈએમએફ છે ઈએમએફ વી વેગ અચળ એટલે ઈએમએફ પણ કેવું રહેશે અચળ રહેશે પણ કઈ દિશામાં મિત્રો ઋણ દિશામાં અને ઋણ દિશામાં હોય તમારે ક્યાં દર્શાવાય નીચે દર્શાવાય મિત્રો ક્યાં દર્શાવાય નીચે ક્યાં સુધી બી સુધી હવે બહાર ચુંબકીય ક્ષેત્ર નથી અને ચુંબકીય ક્ષેત્ર શૂન્ય હોય તો ઈએમએફ ઉદ્ભવવાનો પ્રશ્ન આવતો જ નથી કારણ કે પ્રેરિત ઈએમએફ ના ઉદ્ભવે ફ્લક્સ હોય પણ ફ્લક્સનો ફેરફાર થવો જોઈએ અહીં ફ્લક્સનો ફેરફાર થતો નથી એટલે ઈએમએફ કેવું થઈ જાય શૂન્ય થઈ ગયું મિત્રો કેવું થઈ ગયું શૂન્ય શૂન્ય ટુ બીમાં જાઓ પાછા બીમાં આવો હવે બીથી પાછા અંદર આવો ત્યારે ફ્લક્સમાં ફેરફાર થાય ઈએમએફમાં ફેર મળ્યો આપણને પરંતુ આ બધું મેં માઇનસ રાખ્યો તો ઉપર કેવો થઈ જાય પ્લસ થઈ જાય મિત્રો ઓકે તો આ રીતે મને ઈએમએફ મળશે શું મળ્યો મિત્રો મને ઈએમએફ મળ્યો આ એનું ઇક્વેશન થયું પાંચું ઇક્વેશન હું લખું બીવીએલ ત્યારબાદ મારે બળ વિશે વાત કરવાની છે શેના વિશે મિત્રો બળ વિશે તો બળનું સૂત્ર પહેલા લાઇટ બિલ આપણે ભણી ગયા છીએ મિત્રો આ એટલે મિત્રો શું આવશે બીવીએલ ના છેદમાં આર ઇન ટુ એલ તો જે પ્રેરિત ઈએમએફમાં જે સિમ્બોલ આવે છે એ સિમ્બોલ શેમાં આવશે બળમાં આવશે માઇનસ બી સ્ક્વેર એલ સ્ક્વેર વી બાય આર બધી ઘટના કોમન છે ક્યાં સુધી મિત્રો બી સુધી જાઓ ઈએમએફ મળે પછી ઈએમએફ મળતું નથી કારણ કે ફ્લક્સનો ફેરફાર થતો નથી ઈએમએફ ના મળે તો બળ લાગવાનો પ્રશ્ન નથી રહેતો મિત્રો ઓકે તો સેમ ટુ સેમ ગ્રાફ બી સુધી શૂન્ય પાછા ટુ બીથી પાછા આવો બી સુધી શૂન્ય પછી મિત્રો બીથી ક્યાં જાઓ એક સુધી વધે છે આ એનું સૂત્ર થઈ ગયું અને હવે છેલ્લો જે જવાબ આવે છે મિત્રો એ પાવરનો હોય છે હવે પાવરનું પહેલાં સૂત્ર જોઈ જોઈએ
यांत्रिक पावर लो के विद्युत पावर लो बनने कॉमन आवशे तो नो सूत्र से b स्क्वायर l स्क्वायर v स्क्वायर बाय r तो यांत्रिक पावर अथवा विद्युत पावर बनने के आवशे मित्रों प्लस क्या सुधी कि जहां सुधी प्रेरित ईएमएफ उद्भवे से प्रेरित प्रवाह उद्भवे से त्या सुधी प्लस अथवा तो माइनस पर माइनस नहीं आवे कारण के स्क्वायर छे એટલે શરૂઆતમાં ઈએમએફ છે એટલે પ્લસ આવશે ક્યાં સુધી x 0 થી b સુધી b થી 2b 0 2b થી b 0 અને પાછા b થી x પ્લસ આવશે તો આ રીતે મિત્રો તમને આ ઇક્વેશન મળશે અને એનો ગ્રાફ મળશે ઓકે તો આ રીતના પ્રોબ્લેમ સોલ્વ કરવાના છે આ મિત્રો ઘણા બધામાંથી એમસીક્યુ આવી છે ફ્લક્સ નો આવી શકે ઈએમએફ નો આવી શકે બળ નો આવી શકે અને પાવર નો એમસીક્યુ આવી શકે છે ઓકે એટલે ખાસ એક્ઝામ્પલ કરજો મિત્રો ઓકે નેક્સ્ટ ટાઈમ મિત્રો સ્વાધ્યાયના એક્ઝામ્પલ વિશે વાત કરશું જેથી આપણને આ ઊર્જાનો ટોપિક સિલેક્ટ ક્લિયર થઈ જાય અને જૂના ટોપિક પણ ક્લિયર થઈ જાય ઓકે થેન્ક યુ મિત્રો